અમીરગઢ તાલુકાના ખાટી સિત્રા ગામના બાળકો પણ 7 કિલોમીટર જીવના જોખમે ભણવા મજબૂર બન્યા છે. શરમની વાત તો એ છે કે આજથી 5 વર્ષ અગાઉ જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ દોડતા થયા હતા, પરંતુ ગામ લોકોની કમનસીબી કે 5 વર્ષ વીતી ગયા પરંતુ હજી સારો રોડ મળ્યો નથી. ખાપા ગ્રુપ ગ્રામ પંચાયતના તાબા હેઠળ આવતી ખાટી સિત્રા ગામ 1 થી 8 ધોરણ સુધીના વર્ગોમાં કુલ 173 જેટલા બાળકો અભ્યાસ કરે છે, જે તમામ બાળકો ડુંગરો ખૂંદી જીવના જોખમે ભણવા મજબૂર બન્યા છે. અન્ય કોઈ સરકારી કામ હોય ત્યારે બાળકોને 7 કિલોમીટર ચાલી ખાપા પંચાયત સુધી આવવું પડે છે. સ્કૂલ નજીક આરણ્ય ધામ પણ છે, પરંતુ ત્યાંના બાળકો પણ જીવના જોખમે ભણવા મજબૂર બન્યા છે. વર્ષ 2019માં શિક્ષકો દ્વારા ટ્રેક્ટરની મદદથી બાળકોને આધાર કાર્ડની કામગીરી માટે ખાપા પંચાયત સુધી લઈ જવાતા તે સમયે ટ્રેક્ટર પલટી જતા બાળકોને અકસ્માત નડ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ આ ઘટનાને પગલે જિલ્લા અને તાલુકાના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. મારું નામ ડુંગાઈ સાગેનાભાઈ લલ્લાભાઈ છે. હું ખાટી સિત્રામાની અંદર રહેવાસી છું. અમારા ગામની સ્કૂલમાં છોકરાઓને બહુ જ બડી ગંભીર તકલીફો પડે છે. રસ્તાની બહુ બધી તકલીફ પડે છે. અમારે અહીંયાથી ખાપા સુધીના છોકરાઓ અહીંયા ભણવા આવે છે, ત્યાં રસ્તો નથી. 7 કિલોમીટર સુધી અહીંયાથી આવે તો સીધા લપસણા રસ્તાની અંદર અને ખાડાઓ પડેલા છે અને ખાઈઓમાં લપસી પડે છે. એટલા માટે સરકારને કે આ અમારા ગામમાં રસ્તાની સુવિધા આપો, ત્યારે ત્યાર સુધી અમારા શિક્ષકોને બધાને તકલીફો પડે છે. શિક્ષક આવી શકતા નહીં, રાત રાત રહેવાની વાતો વાત થાય છે. અને અમારા ગામની અંદર અમારા કોઈ વ્યક્તિ બીમાર પડે તો અહીંયાથી 7 કિલોમીટર સુધી લઈને જવું પડે છે. ત્યાં સુધી પછી 108 આવે છે. ને અત્યારે અમે કેવાસી કરવા જઈએ છીએ, અમારે અહીંયાથી હાલ અમે ચાલીને જઈએ છીએ અહીંયાથી કેવાસી કરવા ઠેઠ ખાપા સુધી, તો અહીંયાથી અમને બહુ બડી તકલીફ પડે છે. જીડીસી ન્યૂઝ સાથે પ્રકાશ મીણા બનાસકાંઠા.